હેલો મિત્રો મારા કિચન માં આપસોનું હાર્દિક સ્વાગત કરું છું આજની આપણી રેસીપી છે કોપરા પાક જે ઘણા લોકોનો પરફેક્ટ નથી બનતો અત્યારે વ્રત અને ઉપવાસની સીઝન ચાલી રહી છે તો આપસોની માટે ફરાળી કોપરા પાકની રેસીપી લઈને આવી છું તો તમે આ રીતથી જરૂરથી ટ્રાય કરજો કોપરા પાક બનાવવા માટે આપણને દૂધ ઉકાળવાની કે કોઈ ઝંઝટ નથી પડતી માત્ર આપણે 10 મિનિટમાં કોપરા પાક પરફેક્ટ બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો તમે આ રેસીપી જરૂરથી ફોલો કરજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઇક જરૂરથી આપજો જેથી કરીને તમારા માટે આવા જ અવનવા વિડીયો લાવવાનું અમારું પ્રોત્સાહન બન્યું રહે તો વિડીયોને લાઇક જરૂરથી આપજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવી જ નવી નવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ અને બાજુમાં રહેલા ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને અમારા બધા નવા વિડીયોની જાણકારી મળતી રહે અને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો આ કોપરા પાક બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌપ્રથમ કડાઈમાં આપણે એક વાટકી દૂધ લઈ લઈશું અહીંયા આપણે કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની છે તો અહીંયા મેં સ્ટીલની વાટકી સેટ કરી લીધી છે તો એના માપથી આપણે એક વાટકી દૂધ લઈ લઈશું હવે એ જ વાટકીના માપથી આપણે બધું માપ લઈશું તો એ જ વાટકીના માપથી આપણે અડધી વાટકી ખાંડ એડ કરીશું તો અહીંયા આપણે જે કોઈ પણ વાટકી સેટ કરી એનાથી જ આપણે બધું માપ લેવાનું છે જેનાથી આપણું કોપરા એકદમ પરફેક્ટ બનશે હવે ત્યારબાદ આપણે 2 ચમચી ઘી એડ કરીશું અહીંયા આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને આપણે માત્ર 10 જ મિનિટમાં કોપરા પાક બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો અહીંયા ખાંડનું માપ માપે રાખવું કારણ કે મિલ્ક પાવડર પણ ઓલરેડી મીઠો હોય છે તો આ રીતે તમારે ખાંડનું માપ ધ્યાનથી એડ કરવું અને તો જો તમને વધારે પસંદ ગળ્યો હોય તો વધારે પણ એડ કરી શકો છો હવે એ જ વાટકીના માપથી આપણે 2 વાટકી મિલ્ક પાવડર એડ કરીશું તો એને આપણે એક સાથે એડ નથી કરવાનું થોડો થોડો એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું અહીં આપણે જે વાટકી સેટ કરી હતી એના જ વાટકીના માપથી આપણે 2 વાટકી મિલ્ક પાવડર લીધો છે તો એને આપણે ધીમા ગેસ ઉપર સરસ રીતે મિક્સ કરતા જઈશું અને થોડો મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બીજો મિલ્ક પાવડર એડ કરીશું આ રીતે થોડો થોડો એડ કરીને મિક્સ કરી લેવાનું છે એક સાથે વધારે એડ નથી કરવાનું આ રીતે આપણો એકદમ કણીદાર માવો બનીને તૈયાર થઈ જશે ટોપરા પાક માટેનો તો આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ગેસની આંચ એકદમ ધીમી જ રાખવાની છે તો આ રીતે સરસ રીતે દૂધમાં માવન મિલ્ક પાવડરને સરસ રીતે મિક્સ કરી દીધો છે અને તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણો મિલ્ક પાવડર મિક્સ થઈ ગયો છે તો આને આપણે ધીમી ગેસ ઉપર સતત હલાવતા રહીશું હવે અહીંયા આપણે 2 ચમચી દૂધમાં કેસરને પલાળીને રાખ્યું હતું એ એડ કરી દઈશું તો એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું જ્યાં સુધી આપણા માવામાંથી સરસ રીતે દૂધ બળી ન જાય ત્યાં સુધી એને સતત હલાવતું રહેવાનું છે તો આ પ્રોસેસ કરવામાં માત્ર 4-5 મિનિટ થાય છે વધારે વાર નથી લાગતી તો આને આપણે સતત હલાવીને જ્યાં સુધી પેન છોડવા ન લાગે ત્યાં સુધી મિક્સ કરી લઈશું તો અહીંયા આપણો આ રીતના માવો બનીને સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને સરસ રીતે પેન છોડવા લાગ્યો છે તો હવે એમાં આપણે જે વાટકીના માપથી બધું માપ લીધું હતું એ વાટકીના માપથી આપણે 1 વાટકી ટોપરું એડ કરી દઈશું અહીંયા આપણે એકદમ તાજું ફ્રેશ ટોપરું લેવાનું છે તો આ રીતે આપણે ફ્રેશ ટોપરું એડ કરી દઈશું અને એને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ગેસની આંચ હવે આપણે બંધ કરી દેવાની છે ટોપરું એડ કર્યા બાદ આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ટોપરાને સરસ રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે મિશ્રણને થોડી વાર માટે હલાવી લઈશું જેથી કરીને એમાંથી સરસ રીતે વરાળ નીકળી જાય અને આપણો ટોપરા પાક સરસ રીતે જામી જાય તો આ ટોપરાને સરસ રીતે માવામાં મિક્સ કરી દઈશું તો હવે આપણું આ કોપરા પાકનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો એને આ રીતે થોડું વાર માટે ઠારી લેવાનું છે અને ત્યારબાદ આપણે એક ગ્રીસ કરેલી થાળીમાં આ મિશ્રણને એડ કરી દઈશું જે રીતે તમારે પીસીસ પાડો એ રીતે તમે આ રીતે થાળીમાં એડ કરી શકો છો હવે એને સરસ રીતે ચમચા કે આ રીતે સ્પેચ્યુલાની મદદથી તમારે સેટ કરી લેવાનું છે અને આ રીતે હાથોની મદદથી દબાવીને સરસ શેપ આપી દેવાનું છે તો આ રીતે સરસ સેટ કરી લેવાનું છે અને એકદમ લીછું કરી લેવાનું છે તો અહીંયા અમે આ રીતે મિશ્રણને સરસ રીતે સેટ કરી લીધું છે હવે ઉપરથી આપણે ડ્રાય કોકોનટ ટોપરું એડ કરીશું તમે ચાહો તો કાજુ બદામની કતરણ પણ એડ કરી શકો છો અહીંયા મેં ફ્રેશ ટોપરું એડ કર્યું છે તો એને આ રીતે ચમચીની મદદથી દબાવી દઈશું જેથી કરીને સરસ રીતે ચોટી જાય હવે એને આપણે 5-10 મિનિટ માટે સેટ થવા માટે મૂકી દઈશું
અને ત્યારબાદ કાપા કરીશું હવે અહીંયા 10 થી 15 મિનિટ થઈ ગઈ છે તો એને આપણે પીસીસ બનાવી લઈએ તમારે જે શેપ પસંદ હોય એ પ્રમાણે તમે પીસીસ બનાવીને તૈયાર કરી શકો છો તો અહીંયા હું ચોરસ શેપમાં બનાવી રહી છું આ રીતે તમને જોડા પીસીસ પસંદ હોય એ પ્રમાણે તમારે કટ કરી લેવાના છે અને તમે જોઈ શકો છો કે આપણો ટોપરો પાક એકદમ સરસ ટેસ્ટી દેખામાં જેટલો સુંદર લાગે છે ને એટલો જ ખાવામાં ટેસ્ટી લાગે છે તો તમે આ માપથી પરફેક્ટ રીતે કોપરા પાક બનાવીને ઘરે તૈયાર કરી શકો છો અને માત્ર 10 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે જેટલો દેખામાં સુંદર લાગી રહ્યો છે ને ખાવામાં પણ એટલો જ ટેસ્ટી લાગે છે તો તમે આ રેસીપી આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી ધન્યવાદ